મહિનામાં દુબઈ અને અન્ય દેશોમાં કોરોનાની કહેરની શરૂઆત હતી. તે દરમિયાન દુબઈમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને વેપાર કરનાર ફેઝલ યુનાન લોકડાઉન પહેલા પોતાના વતન એટલે કે ભારત આવવા માંગતો હતો. ફ્લાઇટ પણ લિમિટેડ ચાલુ હતી, પરંતુ પોતાના નાગરિકના ગુહારના કારણે ભારત દૂતવાસે તેને ભારત આવવાની વ્યવસ્થા કરી આપી હતી. ભારત આવ્યા બાદ ફેઝલને કોરોના લક્ષણ દેખાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને 19 માર્ચના રોજ તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા તે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. દુબઈમાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બિઝનેસ કરનાર ફેઝલ સરકારી હોસ્પિટલ જે રીતે સારવાર આપવામાં આવી તેનાથી પોતાના દેશ અને સરકાર પ્રત્યેનો આપણો પ્રેમ બે ગણી થઈ ગઈ હતી. ફેઝલ 2 એપ્રિલના રોજ સિવિલ હોસ્પિટલ કોરોનાને માત આપી સાજા થયા હતા. દિવસે ફેઝલે વિચાર્યું હતું કે કોરોના દર્દી માટે પ્લાઝમા ડોનેટ કરી દેશનું ઋણ અદા કરશે. કોરોના મુક્ત થયેલા દર્દીઓને એન્ટીબોડી ડેવલપ થાય તેનું પ્લાઝમા તેઓ લેવામાં આવેલ છે અને પ્લાઝમા આઈસીયુમાં દાખલ ક્રિટિકલ કોરોના દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. ફેઝલે આ વાત જાણતો હતો આ જ કારણે તેને 1-2 વાર નહીં પરંતુ 3 વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે અને ગુજરાતનો પ્રથમ એવો ડોનર બની ગયો છે જેને 3 વાર પ્લાઝમા ડોનેટ કર્યા છે. ત્યારે અગાઉમાં 6 મે, 7 જુલાઈ અને 23 જુલાઈમાં પ્લાઝમા ડોનેટ કર્યા છે. એકવાર પ્લાઝમા ડોનેટ કરવાથી આઈસીયુમાં દાખલ 2 દર્દીઓને સાજા કરી શકાય છે, એટલે 3 વાર પ્લાઝમા ડોનેટ કરવાથી ફેઝલે 6 જેટલા દર્દીઓને જીવનદાન આપ્યું છે. 3 વખત પ્લાઝમા ડોનેટ કરનાર ફેઝલની તમામ વિગતો માટે નવી સિવિલ હોસ્પિટલના બ્લડ બેંકના ઇન્ચાર્જ ડોક્ટર મયુર જરક અને તેમની ટીમે ખાસ કાળજી લીધી હતી. ફેઝલના પ્લાઝમા ડોનેશનને અંગે ડોક્ટર મયુરે જણાવ્યું હતું કે ફેઝલ ગુજરાતીઓ માટે આદર્શ બની ગયો છે. ગુજરાતમાં અત્યાર સુધી 3 વખત પ્લાઝમા કોઈએ ડોનેટ કર્યો નથી, પરંતુ ફેઝલે આ ઉપલબ્ધિ મળવીને આઈસીયુમાં દાખલ કરનાર કોરોનાના દર્દીઓને જીવનદાન આપી એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. બ્યુરો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કા બિઝનેસ કર રહે હૈ વો અભી યહાં પે સુરત સિવિલ હોસ્પિટલ બ્લડ બેંક પે તીસરી બાર બ્લડ ડોનેટ પ્લાઝમા ડોનેશન કા પ્રોસીજર કર રહે ઓર ઉન્હોને તીસરી બાર દિયા હૈ ઓર અચ્છા એક્ઝામ્પલ સેટ કિયા હૈ બાકી રિકવર્ડ કોરોના પેશન્ટ્સ કે લિયે कि आप भी फैजल भाई की तरह आके प्लाज्मा डोनेट करके 2 ICU में एडमिट सीरियस पेशेंट का जान बचा सकते हैं, तो आपको भी आगे आना चाहिए और फैजल भाई की तरह यहाँ पे आके प्लाज्मा डोनेट करना चाहिए. यहाँ पे टोटल स्टराइल किट की मदद से लिया जाता है प्लाज्मा, डिस्पोजेबल किट्स होती है और डोनर की सुरक्षा के लिए हम पहले 5 ml ब्लड में पूरा टेस्टिंग करते हैं. अगर अच्छा टेस्टिंग में रिजल्ट है, हीमोग्लोबिन से लेके प्रोटीन से लेके एंटीबॉडी वगैरह सब कुछ है एडिक्वेट, तभी जाके प्लाज्मा का डोनेशन यहाँ पे लिया जाता है.